હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. હાર્દિક પટેલને સુરત કોર્ટ દ્વારા હાલ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલને લઈને હાલ વિગતો સામે આવે છે, જ્યાં સરથાણા વિસ્તારમાં રેલીમાં ઉગ્ર ભાષણ કેસ હતો. હાર્દિક પટેલને હાલ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો છે. કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો ત્યારે 15,000 જામીન ભરવામાં આવ્યા હોવાની વિગતો મળી છે. હાર્દિક પટેલને હાલ હાજર રહ્યો હતો કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો તો હાર્દિક પટેલને લઈને હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે. ત્યારે હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધો છે. કોર્ટે 2017 ના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે. અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે, અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે. આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે. હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. સીજે ચાવડાએ જે રીતે રાજીનામું આપ્યું છે, શું કહેશો? જોકે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે, અને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે. વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે, તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે. કોંગ્રેસમાં હવે 15 જ ધારાસભ્ય રહ્યા છે. દેખો, 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે. એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો. જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈપણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે. હવે હજુ મારી ઉપર 9-1 કેસ બાકી છે, અને એમાં એક કોઈ પણ કેસ પાછો નહીં, પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય. વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે. જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય, સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ. ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપીને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે. ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું. હિન્દી હવે ચુકાદો. હિન્દી.